बीजी बात ये हम 27मी हीरासर एरपोर्ट न उद्घाटन माननीय श्री मोदी साहब पधारेला અને રાજકોટમાં સન્માન રાજકોટમાં એક સમારંભ હતો એમાં હું એ કલાકાર તરીકે હાજર હતો એટલે મોદી સાહેબના સંસ્મરણો રજૂ કરવાનો મારે હતો સુરેશ સોમપુરા અહીં હાજર છે અને રામજીભાઈ મારો આ બે સિરેમિક એસોસિએશનના પ્રમુખ ત્યારે મોદી સાહેબ સીએમ હતા ચીફ મિનિસ્ટર અને ચોટીલે એમનું સદભાવના પ્રવર્તન હતું એટલે આ સિરેમિક એસોસિએશનવાળા કે મોદી સાહેબનો સમય લઈ ગયો મેં રૂપાલા સાહેબને ફોન કર્યો પુરુષોત્તમ રૂપાલા મારો કાયમી ઉતારો અને અમારા પારિવારિક સંબંધો સૌને ખ્યાલ છે રૂપાલા સાહેબને મેં કીધું મોદી સાહેબનો સમય લઈ લો અમારે ચોટીલા મળવા આવું તો મને કે તમારે શું મોદી સાહેબનો કામ નથી કામમાં કાંઈ નથી થાનને તાલુકો બનાવો આટલું જ છે તો હું રૂપાલા સાહેબ એટલું તો હું તમારા વતી કહી દઉં સાહેબ એને વાત કરાવી દીધી વાત તો ન થઈ પણ ગાંધીનગર આવીને મોદી સાહેબે પહેલું એ ડિક્લેર કર્યું કે થાનના તાલુકો જાહેર કરવામાં આવે છે એટલે તાલુકા કક્ષાના તમામ લાભો મળ્યા મને આનંદ થાનગઢના એક વરિષ્ઠ નાગરિક તરીકે અહીં જે કોઈ પધાર્યા છે બારગામથી જે અધિકારીઓ છે જેણે આ વ્યવસ્થામાં જે કંઈ ભાગ લીધો છે એ તમામનો હાર્દિક આભાર હમણાં જ માટી મારો દેશ એના ઉપર મારે બોલવાનું હતું પણ રાજકોટ મેં એક પ્રસંગ રજૂ કર્યો એ કરી દઉં એકવાર મને મોરારજી દેસાઈ સાહેબને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું માજી વડાપ્રધાન ભારતના તો મેં એક વાત કરી એમને કે રામ ઘણીવાર કહેતા લક્ષ્મણને કે લક્ષ્મણ આદર્શ વગરનું જીવન વ્યર્થ છે ત્યારે એકવાર લક્ષ્મણજી એમ કીધું ત્યારે આદર્શમાં જીવન વર્ષ બની જાય રામે તરફ કીધું કે આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય સુભાષચંદ્ર બોઝ 12 કિલો બળતર ન કરી શક્યા પણ યુવાનોનો આદર્શ હોય તો સુભાષચંદ્ર બોઝ હોઈ શકે કરતારસિંહ સરાભા હોઈ શકે મદનલાલ ઢીંગરા હોય છે ખુદીરામ બોઝ હોઈ શકે સુભાષચંદ્ર બોઝ હોય ભગતસિંહ હોય સુખદેવ હોય કે રાજગુરુ હોય અને બે પ્રભાવ હાલતા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક અહિંસક હતો ને એક હિંસક હતો પણ અહિંસકના પ્રણેતા મહાત્મા ગાંધીજી હતા અને અહિંસક નાતા અનેક ક્રાંતિકારીઓ હતા મહર્ષિ અરવિંદે એક જમાનો અહિંસક ક્રાંતિકારી હતો તો આ તમામે દેશને ખાતર ફના થઈ ગયા શહાદતનો શહેરો કોરીને કર્તવ્યની વેદી ઉપર પ્રણામોના અને બલિદાન આપી દીધા અને એના જ શબ્દોમાં આપણે આજે યાદ કરી દઈએ કે સોની પડી કબર પે દિયા જલાતે જાના ખુશીઓ પે અપની હમ પે ડંડાના રાતે જાના બહતે હુએ રુધિર મેં દામન ભીગોતે જાના દિન ફોન કે અમારે યારો ને ભૂમિકા અને 76 વર્ષમાં ભારતે જે વિકાસ કર્યો છે પ્રતિકૂળ સંજોગોનો આ આઝાદી એ જન્મા એ અત્યારે 76 વર્ષના છે અને ખબર જ નથી ગુલામી શું છે અને જેટલી જેટલા ઉત્સાહથી આ લોકો ઉજવે છે ને રાષ્ટ્ર પર્વો સ્વાતંત્ર્ય દિન એના ઉપરથી રાષ્ટ્રની એમાં ટાંકાય છે મારો દીકરાનો દીકરો અત્યારે નેશનલમાં વોલીબોલ અંડર 16માં વોલીબોલની તાલીમ લઈ લે સાહેબ એકવાર હું ટીવી જોતો હતો એમાં ટીવી ઉપર આવ્યું ટીવી ઉપર રાષ્ટ્રથી કહ્યું એ નાનો બાબુ મને કે દાદા ઉભા થઈ જાઓ ત્યારે મને અત્યંત આનંદ થયો અને થોડો 2 મિનિટનો સમય લઈ લઉં 1988નું વર્ષ ન્યુયોર્ક શહેર અને એમાં હું અમેરિકાનો પ્રવાસી હતો એટલે મને એમ થયું કે યોનો જોવા જાઉં એટલે હું યોનો જોવા માટે ગયો યોનોના બિલ્ડિંગમાં દાખલ થયો પ્રતિક જ છે લાંબી બેરલની રિવોલ્વર છે અને આમ ગાંઠવાળી દીધું કાંઈ દેખ્યું નથી કાંઈ નહીં પણ એ શાંતિનું પ્રતિક બતાવ્યું પહેલું અને યુનોના ખતપત્રમાં એમ લખ્યું છે કે યુદ્ધ માનવીના મનમાં ઉદ્ભવે છે પછી મેદાને જંગમાં યુદ્ધ રૂપે ખેલાય
એટલે સમજણની દિવાલ બનાવી હોય ને તો એ મનમાં જ બનાવવાની જરૂર છે, અને એટલા માટે આ જરૂરી છે કે જેટલા જે રીતે, અને એકવાર આ સમાપન મેં કર્યું ને ત્યારે માનનીય મોદી સાહેબ અને ગવર્નર શ્રી સાહેબ એ બે સામે બેઠા હતા, એટલે હું ફરીને પાછો આપની સમક્ષ રજૂઆત કરી દઉં કે અત્યારે આપણી સ્થિતિ કેવી છે ભારતની, કે બેગલ બાજુ થાય આઝાદી કા ગગન ગુંજતા મારો છે, મિલા રહી આજે હિન્દી કી મીઠી નજર સિતારો છે, કહેની હૈ કે બાત હમે ઇસ દેશ કે પહેરેદારો છે, જનતા છે, નેતાઓ છે, ફૌજો કી લંબી કતારો છે, સંભલ કે રહેના અપને ઘર મેં છિપે હુએ ગદ્દારો છે, હર કર્મ અપના કરેંગે હૈ વતન તેરે લિયે, દિલ લિયા હૈ જહાં ભી લેંગે હૈ વતન તેરે લિયે, જય હિંદ જય ગરીબ ગુજરાત આભાર।